નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ સેવા પડતર પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, જો તમે કોમર્સને લગતા વિદ્યાર્થી હો તો આ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો, કારણ કે આની અંદર આપણે ગુજરાતની તમામ યુનિવર્સિટીના બધા જ ચેપ્ટરના દાખલા ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં મૂકીએ છીએ. દાખલા નંબર 2 મિત્રો, એના માટે તમારે એક પેમ્પલેટની જરૂરિયાત રહેશે, જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે, એને ડાઉનલોડ કરી અને પ્રિન્ટ કરાવવાની રહેશે. એક ટ્રાન્સપોર્ટ કંપનીની મોટી બસ માટે પેસેન્જર કિલોમીટર દીઠ ભાડું નીચેની માહિતી પરથી શોધો. પેસેન્જર કિલોમીટર દીઠ ભાડું, એક પેસેન્જરને એક કિલોમીટર લઈ જવો હોય તો ભાડું કેટલું લેવું? તમને અહીંયા એક કિલોમીટર પેસેન્જર 10,000 આપ્યા છે. ઘણી સિટી બસ હોય, એક સ્થળેથી ઉપડે એટલે એક કિલોમીટર બાદ એક બીજો સ્ટેશન આવતું હોય, બીજા કિલોમીટર ત્રીજો સ્ટેશન આવતું હોય, ત્રીજા કિલોમીટર ચોથો સ્ટેશન હોય, 5 કિલોમીટર ચાલી અને પાછી ત્યાંથી રિટર્ન પાછી જે તે સ્થળે આવતી હોય. તો ઘણા એવા પેસેન્જર હોય કે એક સ્ટેશનથી બેસે અને બીજા સ્ટેશને ઉતરી જાય, એવા 10,000 પેસેન્જર એને મહિના દરમિયાન મળ્યા હશે. 2 કિલોમીટર વાળા 20,000 પેસેન્જર એક સ્ટેશનથી બેસે, બીજા નહીં પણ ત્રીજા સ્ટેશને ઉતરી જાય, એવા 20,000 પેસેન્જર છે. 3 કિલોમીટર વહન કરવા વાળા 16,000 પેસેન્જર છે, 4 કિલોમીટર વહન કરવા વાળા 8,000 અને 5 કિલોમીટર વાળા 2,000. આ બંને કોલમનો ગુણાકાર કરી અને સરવાળો કરી દેવો એટલે પેસેન્જર કિલોમીટર મળે. કુલ ખર્ચ 18,200 છે. 18,200 ભાગ્યા પેસેન્જર કિલોમીટર કરો એટલે પેસેન્જર કિલોમીટર દીઠ પડતર મળે, અને પેસેન્જર કિલોમીટર દીઠ 2 પૈસા નફો મેળવવાની અપેક્ષા છે. એટલે પડતરમાં 2 પૈસા નફો ઉમેરો એટલે પેસેન્જર કિલોમીટર દીઠ ભાડું મળે. તો અહીંયા કીધું છે કે કિલોમીટર દીઠ ભાડાનો દર શોધો. તો સૌપ્રથમ આપણે સૂત્ર મૂકીએ, પેસેન્જર કિલોમીટર બરાબર કુલ કિલોમીટર ગુણ્યા પેસેન્જર. એમાં કુલ કિલોમીટરમાં 1 કિલોમીટર વાળા પેસેન્જર છે 10,000 એટલે 10,000, પછી 2 વાળા છે 20,000 એટલે 40,000, પછી 3 ગુણ્યા 16,000, 4 ગુણ્યા 8,000 અને 5 ગુણ્યા 2,000. આનો સરવાળો આવે 1,40,000. એટલે કુલ ખર્ચ ભાગ્યા પેસેન્જર કિલોમીટર, કુલ ખર્ચ 18,200 અને ભાગ્યા પેસેન્જર કિલોમીટર 1,40,000 બરાબર 0.13 પડતર આવી. 0.13 પૈસા પડતર આવે એક પેસેન્જરને એક કિલોમીટર લઈ જવો હોય તો. આમાં 2 પૈસા ભાડું ઉમેરવાનું, 0.02 નફો ઉમેરવાનો, સોરી, એટલે તમારે એક પેસેન્જર પાસેથી 15 પૈસા ભાડું લેવાનું થાય. એક પેસેન્જરને એક કિલોમીટર લઈ જવો હોય તો 15 પૈસા ભાડું લેવાનું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.